वाणी मंगल रूपिणे चाहसितम् यस्यास्ति वै मंगलम् नेत्रे मंगलदेचदोर्विलसितम् नृणाम्बरं मंगलम् वक्रं मंगलक्रोचपादचलितम् यस्याखिलं मंगलम् सोऽयं मंगलमूर्तिरासु जगतो नित्यं क्रियान्मंगलम् नित्यं क्रियान्मंगलम् ओ श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय सजानंदाय नीलकंठाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री नर नारायण देवनी जय। जय स्वामी नारायण हरे। संवाद 1877 ना माक्सर सुधी त्रिजने दिवस श्रीजी महाराज गाम श्री लोया मध्य सुरा भक्तना दरबार में ढोलिया उपर विराजमान हता अने माथे धोळी पागनो छोगलो विराजमान हतो तथा धोळी छीटनी डगली पहेरी हती अने रूनो भरेलो धोळो सुरवाळ पहेर्यो हतो अने धोळी पछेड़ी ओढ़ी हती ने पोताना मुखारविंदनी आगळ मुनि तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती अने ते समयमा वचनामृतनु पुस्तक नित्यानंद स्वामीए लावीने श्रीजी महाराजने आप्यु। पछी ते पुस्तक जोईने बहु राजी थया अने परमहंस प्रत्ये बोल्या जी आज तो भारे भारे प्रश्न पूछो तो वात करिए। त्यारे मुक्तानंद स्वामीए प्रश्न पूछ्यो जे श्रुतिमा कयो छे जे रीते ज्ञानान मुक्ति ही तमे विदित्वा मृत्युमेति नान्य पंथाः विद्यते अयनाय। ए श्रुतिमा एम कयो छे जे भगवानो साक्षात ज्ञान थाय त्यारे जीवनो कल्याण थाय छे। त्यारे शास्त्र में जे बीजा साधन कल्याण ने अर्थे बतावे छे तेनु शु प्रयोजन छे केम जे कल्याण तो केवल नाने करीने थाय छे। एवा प्रश्न ने सांभळीने श्रीजी महाराज बोल्या जे ज्ञान ते जाणवानो नाम। त्यारे नित्यानंद स्वामी आशंका करी जे जाणवू ए ज ज्ञान होय तो शास्त्रे करीने भगवान ने सर्वे जगत जाणे छे तेणे करीने सर्वेनु कल्याण थतुं नथी। त्यारे श्रीजी महाराज बोल्या जे शास्त्रे करीने परोक्षपणे भगवाने जाण्या तेणे करीने जेम कल्याण नथी तेमज रामकृष्णादि भगवानना अवतार हता त्यारे तेमने सर्वे मनुष्य प्रत्यक्ष दीठा हता तो तेणे करीने पण शुं कल्याण थयुं छे।
ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરણે કલ્યાણ થાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે, કાંજે જેને શાસ્ત્રે કરીને જાણ્યા તેને જ નેત્રે કરીને દેખે છે, અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે, માટે બેયનું બીજબળ બરોબર થાય છે અને બેયનું કલ્યાણ પણ બરોબર છે. કેમ જે શ્રવણે કરીને ભગવાને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને સાંભળ્યા જ કહેવાય, અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી, પણ તેને સ્પર્શ કર્યો જ કહેવાય, અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને જોયા જ કહેવાય, અને નાસિકાએ કરીને સૂંઘ્યા એમાં શું જ્ઞાન નથી, પણ તેને સૂંઘ્યા જ કહેવાય, અને જીવાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંતકરણે કરીને જે જ્ઞાન છે, અને અંતકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રી જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિશે સ્થાવર જંગમ રૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે, અને સંકર્ષણ કરી રૂપે કરીને જગતનો સંહાર કરે છે, અને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે, તથા મત્સ્ય કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જેમાં અંતકરણ ઇન્દ્રિયો નથી ભૂગતા, કેવળ અનુભવ જ્ઞાને કરીને જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે પણ ભગવાન તેવા જ રૂપનું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે ઇન્દ્રિયો અંતકરણે કરીને જાણવામાં આવે છે, ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે પણ ભગવાન તેવા જ થાય છે. માટે તમે કયા ભગવાનના સ્વરૂપના જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો અંતકરણ અને અનુભવ એ ત્રણેય પુગે એવા ભગવાનના સ્વરૂપના જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની. લોયા પ્રકરણનું 7મું વચનામૃત થોડું અઘરું છે. સેજ કઈ તિથિ હતી આજે વચનામૃતમાં? સાંભળ્યું કે નહીં? પછી બસ માગસર સુદ 3 હતી ને, એટલે મહારાજે વચનામૃત શરૂ કર્યા એને બરાબર 1 વર્ષમાં 1 દિવસ ઓછો, બરાબર ને? માગસર સુદ 4 મહારાજે પ્રથમ રચનામૃત લખ્યું 1876માં, અને 1877 માગસર સુદ 3, એટલે 1 વર્ષના વચનામૃતનો સંગ્રહ ભેગો થયો. એટલે સંતોએ બધું ભેગું કર્યું હશે એટલે લઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા મહારાજને બતાવવા માટે, કારણ કે 1 વર્ષની અંદર ઘણા બધા વચનામૃતો લખ્યા હોય. એટલે બધા મહારાજ પાસે લઈને આવ્યા અને મહારાજે પુસ્તક વાંચ્યું, અને વાંચીને મહારાજ બહુ રાજી થયા, અને મહારાજે કીધું કે અમે જેવું ધારી રાખ્યું હતું એવું જ પુસ્તક લખાયું છે. સેજ ઓછો કર્યો. અમે જેવું ધારી રાખ્યું હતું એવું જ મહારાજ કે પુસ્તક લખાયું છે. એટલે 1 વર્ષ પૂરું થયું, અને તમે જુઓ લગભગ માગસર સુદ 4 બીજા ક્યાંય વચનામૃતમાં તિથિ આવશે નહીં. 4 મહારાજે વચનામૃતની શરૂઆત કરી પણ એની એ પછી પુનરુક્તિ થતી નથી. આવતીકાલે માગસર સુદ 5 આવશે, તમે જોજો. એટલે માગસર સુદ 4 લગભગ બીજા એકે વચનામૃતની અંદર તિથિ છે નહીં. એટલે વચનામૃતનો ઉદ્ભવ સંતોની જાયગામાંથી થયેલો, અને એ પુસ્તક જ્યારે મહારાજને બતાડ્યું મહારાજ ખૂબ રાજી થયા, અને ત્યારબાદ શ્રીજી મહારાજે સંતોને કીધું કે આજે તો ભારે ભારે પ્રશ્ન પૂછો. શું ભારે ભારે? મહારાજે સામેથી જ કીધું આજે કે સંતો આજે ભારે ભારે કંઈક પ્રશ્ન ઉત્તર કરો. અને લોયાનું 7મું વચનામૃત એવું છે કે જેને જો યથાર્થ સમજાઈ જાય તો કહેવાય કે આખું વચનામૃત પચી જાય.
कारण के आनी अंदर ज्ञाननो खूब ऊंडाण रहेलो छे। एले खरेखर आ एक वचनामृत जो समझाई जाए आपणने तो बीजा बधा वचनामृत ऑटोमेटिक समझाई जाए। એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કરે છે કે મહારાજ, શ્રુતિમાં એમ કહ્યું છે જે રીતે જ્ઞાનાન્ન મુક્તિ તમે વિદિત્વા મૃત્યુ મેતે નાન્ય પંથા વિદ્યતે અયનાય, એટલે કે રીત એટલે કે જ્ઞાન, રીત જ્ઞાને, રીત ધાતુ છે એ જ્ઞાન, એટલે એનો અર્થ જ્ઞાન થાય છે, એટલે કે રીતે જ્ઞાનાન્ન મુક્તિ, એટલે કે જ્ઞાન વગર મુક્તિ થતી નથી, આવું શ્રુતિની અંદર કહ્યું છે। પછી બીજું પણ કીધું, શું તમ એવ વિદિત્વા, વિદ એટલે વિદ એટલે વિદ્વાન, વિદ ધાતુ ઉપરથી વિદ્વાન શબ્દ બન્યો છે એટલે વિદનો અર્થ થાય એનું નામ પણ જાણવું જ કહેવાય। વિદિત્વા એટલે કે જાણવું, વિદિત્વા મૃત્યુ મેતી નાન્ય પંથા વિદ્યતે અયનાય, એટલે કે ભગવાનના સ્વરૂપને જ્યારે તમે જાણો ત્યારે તમે મૃત્યુરૂપ એટલે કે મૃત્યુને તરી શકો છો, પણ એ જ સિવાય બીજો કોઈ મૃત્યુને તરવાનો બીજો કોઈ માર્ગ છે નહીં, કેતા મોક્ષ મળતો નથી। તો મહારાજ, આવી બે શ્રુતિ એ શાસ્ત્રની અંદર આવે છે, હવે એનો અર્થ શું થયો કે જ્યારે ભગવાનનું તમને જ્ઞાન થાય ત્યારે તમારી મુક્તિ થાય। એટલે સ્વામીનો પ્રશ્ન પણ સમજવા જેવો છે કે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય, તો પછી શાસ્ત્રની અંદર બીજા જે કંઈ સાધનો કીધા છે ભગવાનની પ્રસન્નતાને અર્થે, ભજન, તપ, વ્રત, પછી બીજું જે કંઈ આપણે કરતા હોય, કથા વાર્તા, આ બધું એનું શું પ્રયોજન છે? જો કેવળ જ્ઞાને કરીને જ કલ્યાણ થતું હોય તો પછી આ બધા સાધનોનો કોઈ અર્થ જ નથી, કારણ કે શ્રુતિએ કહી દીધું કે રીતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ થતી નથી। તો હવે ભજન કર્યું હોય એનું શું, કથા સાંભળી હોય એનું શું, આ બધા સાધનોનું ફળ શું? એટલે મહારાજ, જો જ્ઞાને કરીને જ મુક્તિ થતી હોય તો શાસ્ત્રની અંદર જે કલ્યાણના સાધનો બીજા બતાવ્યા છે એનું શું પ્રયોજન છે? અને આપણને ઘણા એ દ્રષ્ટાંતો પણ એવા જોવા મળે કે મહારાજે વચનામૃતની અંદર પણ લખ્યું કે જેને ઉકા ખાચરના જેવી સેવાનું વ્યસનનું અંગ હોય, સેવાનું વ્યસન હોય તો મહારાજ કે એના દોષ માત્ર ટળી જાય। તો ત્યાં મહારાજે કંઈ જ્ઞાનનો ઉલ્લેખ નથી કર્યો છે, શું કીધું કે ખાલી કેવળ ઉકા ખાચરના જેવું સેવાનું અંગ હોય એનું સિવાય કરીને કલ્યાણ, હવે આમાં તો ક્યાંય જ્ઞાન આવ્યું નહીં અને કલ્યાણ પણ થયું છે। પુરુષોત્તમ પ્રકાશની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી શું લખે, ખેસે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે। કેસે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, હવે એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે। હવે અહીંયા સ્વામી એમ લખે કે રીતે જ્ઞાના ન મુક્તિ, કેતા જ્ઞાન વગર મુક્તિ થતી નથી, અને એક બાજુ નિષ્કુળાનંદ સ્વામી કેસે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે। તો આવા પણ ઘણા શાસ્ત્રની અંદર વચનો જોવા મળે કે ખાલી સંતના ગુણ લે એમ કે કહેવો હો આ સંત તો બહુ સારા છે, એમ મહારાજ કે ભાવે કરીને એને ગુણ આવે તો પણ એનું કલ્યાણ થાય। તો મહારાજ, આ બધા શાસ્ત્રની અંદર સાધનો કીધા એનો શું અર્થ છે? એટલે એ વખતે શ્રીજી મહારાજે કીધું કે સ્વામી, જ્ઞાન તે જાણવાનું કામ છે। જ્ઞાન એટલે શું કહેવાય? જાણવું, કોઈ પણ વસ્તુને આપણે જાણીએ એને એનું જ્ઞાન થયું કહેવાય। આપણે નાના હોઈએ ત્યારે આપણને 2000ની કે 1000ની નોટનું જ્ઞાન હોતું નથી, હોય છે? છોકરાને આપો તો ફાડી નાખે ને, કેમ? કારણ કે એને જ્ઞાન નથી, મોટા થયા પછી એને જ્ઞાન થાય છે, પછી જો એને 2000ની નોટ આપવામાં આવે તો ફાડશે ને, ક્યાંય આડી અવળી જવા દેશે, સાચવશે ને, કેમ? કારણ કે એ વસ્તુનું એને જ્ઞાન થઈ ગયું। એમ જે વસ્તુને આપણે જાણી લીધી હોય એનું નામ જ્ઞાન કહેવાય। એટલે નિત્યાનંદ સ્વામી પછી આશંકા કરે કે મહારાજ, જો જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે તેણે કરીને પણ કલ્યાણ થતું નથી।
હવે જગતની અંદર ગમે તેવો માણસ હોય પણ એને પણ એમ તો છે કે આ જગતની અંદર કોઈ ભગવત તત્વ નામનો એક તત્વ છે, ભગવાન નામનો એક તત્વ આ જગતની અંદર રહેલું છે કે જે સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે. કદાચ માન ચાલો કે ભગવાનનું એને શરણું નથી, પણ બુદ્ધિની અંદર એટલું તો પડેલું હશે કે ભગવાન દ્વારા આ બધું થાય છે, હોય કે નહીં? પણ એના દ્વારા શું કલ્યાણ થાય છે? ધારો કે સ્થૂળ દ્રષ્ટાંત આપો કે આપણે ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢી હોય અને એની અંદર ભગવાનની ધાતુની કે પાષાણની કે ચિત્ર પ્રતિમાએ કોઈ હોય, આપણે નિયમ છે કે મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે મૂર્તિની નગર યાત્રા થતી હોય, તો મૂર્તિને પાલખીની અંદર પધરાવી હોય અને રસ્તાની અંદર લઈ અને આપણે નીકળીએ, તો લઈને નીકળશું એટલે જેને જેને મૂર્તિના દર્શન થશે એ માનસે તો ખરા કે આ ભગવાન છે, એટલો તો એને ગુણ હશે ને કે ભાઈ આ ભવ્ય શોભાયાત્રા નીકળી છે એટલે આ પાલખીની અંદર જે બેઠા છે એ સાક્ષાત ભગવાન છે, એટલું તો એને ખબર પડશે એટલે ભાવે કરીને દર્શન પણ કરશે. તો એણે જાણ્યું તો ખરું કે આ ભગવાન છે, પણ એણે યથાર્થ જાણ્યું નથી. ખાલી ઇન્દ્રિય કરી એણે નિશ્ચય છે કે ઇન્દ્રિયોની અંદર જ્ઞાન રહેલું છે એટલે એને ખબર પડી કે ભાઈ આ ભગવાન છે, એટલે એને ભાવ થયો એટલે એના દર્શન કર્યા. એટલે સ્વામીનો પણ કહેવાનો ભાવાર્થ એ છે કે શાસ્ત્રે કરીને ભગવાનને તો સર્વ જગત જાણે છે મહારાજ કે પણ એનાથી કંઈ કલ્યાણ થતું નથી. ખાલી એણે દર્શન કર્યા પણ એનાથી કંઈ કલ્યાણ થતું નથી, હા એનું ખાલી બીજબળ થાય એ જો મહારાજ આગળ વાત કરશે કે શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમજ રામકૃષ્ણાદિક ભગવાન અવતાર થાય એને સર્વે મનુષ્ય પ્રત્યક્ષ દીઠા એણે કરીને કલ્યાણ થતું નથી. જ્યારે ભગવાન રામ આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો, ભગવાન કૃષ્ણએ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો કે જ્યારે મહારાજે સ્વયં આ ભૂમંડળ ઉપર પધાર્યા તો મહારાજ તો બધાને દેખાતા હતા, દેખાતા હતા કે નહીં? જ્યારે મહારાજ સભા પર એને બેઠા હોય તો એને બધાએ જોતા હતા, પણ જેને જેને યથાર્થ જ્ઞાન હતું કે આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પોતે જ છે એનું જ કલ્યાણ થયું છે, બીજાનું થયું નથી. એ સુરાખાચર ભલે આપણને લાગે કે સ્વાદિયા હતા, આમ જોવા જાઓ તો કે એનામાં કંઈ જ્ઞાનની ઊંડાણ જોવા મળે નહીં, પણ જ્યારે શ્રીજી મહારાજે એકવાર એને ભર સભાની અંદર ઊભા કર્યા અને પૂછ્યું કે સુરાબાપુ આજે તમે કથા કરો, શું કીધું? તમે કથા કરો. સુરાબાપુ કે મહારાજ મારે અને કથાને તો ઉત્તર અને દક્ષિણ છે, મારે અને કથાને ક્યાં લેવા દેવા, આ તો સાંભળું છું એ બહુ થઈ ગયું, બાકી સાંભળવું એ આપણને ફાવે નહીં. એટલે મહારાજ કે ના, તમારે જે કંઈ બે શબ્દ બોલો બોલો ને બોલો, આજે તમારા મુખે કંઈક સાંભળવું છે. તો એ વખતે શ્રીજી મહારાજને સુરાબાપુએ કીધું કે સાંભળો સાંભળો, બધાએ સાંભળો કે આ જે લીમ તરુ નીચે બેઠો છે એ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે અને એના સિવાય બીજું કોઈ જગતનું કરતા હડતા છે નહીં. આ વાત જો તમે ન માનો તો તમે ગધીના અને હું ન માનું તો હું ગધીનો. લો હવે મારું માથું દુખે છે, હવે મને બેસવા દો. આટલું કહીને બેસી ગયા. એટલે મહારાજ બહુ રાજી થયા કે સુરાબાપુ તમે તો બધા શાસ્ત્રોનો સાર કહી દીધો, હે આની બહાર બીજું કાંઈ છે નહીં, જે તમે જાણવાનું છે તમે જાણી લીધું અને જે કહેવાનું છે કહી દીધું, આની બહાર બીજું કાંઈ છે નહીં. મહારાજ બહુ રાજી થયા. એટલે આમ લાગે કે સુરાબાપુને શું જ્ઞાન હશે, પણ એ બધા ભક્તો મહારાજને જાણીને બેઠા હતા, એને ઇન્દ્રિયોની અંદર પણ જ્ઞાન હતું, અંતકરણની અંદર પણ નિશ્ચય હતો, સાથોસાથ જીવ કહેતા અનુભવની અંદર પણ હતું. એટલે જો ક્યારે મહારાજને છોડ્યા નથી, દાદા ખાચરને વિશ્વાસનું અંગ હતું, પણ એ વિશ્વાસના અંગે કરીને દાદા ખાચરને દ્રઢ મહારાજનો નિશ્ચય હતો કે મહારાજ જીવબા અને લાડુબા સાથે ઇંડોળા ખાટે ઝૂલતા હોય, પણ દાદા ખાચરને એક સંકલ્પ પણ ન થાય, હે નહીતર આ થવું સહેલી વાત છે કંઈ? મહારાજની યુવાની ઉંમર, સાથોસાથ લાડુબા જીવબા એ પણ બંને યુવાન, પણ દાદાને એમ ના થાય કે આ મહારાજ એ સાક્ષાત ભગવાન હશે કે નહીં હોય. બોલતાને શું કહે? મહારાજે પૂછ્યું કે દાદા કંઈ સંકલ્પ થાય છે? તો શું કીધું? અરે મહારાજ આમાં શું સંકલ્પ, વચ્ચે નારાયણ હોય અને આજુબાજુ રાધાજી અને લક્ષ્મીજી હોય આવા દર્શન તો ક્યારે થાય? કારણ કે ક્યારેક લક્ષ્મીનારાયણ ના થાય કાં તો રાધાકૃષ્ણ ના થાય, બધા સાથે તો થાય નહીં.
પણ મહારાજ આજે તો મારા મોટા ભાગ્ય કે રાધાજી અને લક્ષ્મીજીને સાથે નારાયણના મને દર્શન થયા. આ શું થયું? એને નિશ્ચય અનુભવ સુધી પહોંચી ગયો હતો. ઇન્દ્રિયોની અંદર પણ નિશ્ચય હતો, અંતકરણની અંદર પણ હતો, અને અનુભવ કહેતા જીવની અંદર પણ નિશ્ચય હતો. એટલે મહારાજ કે એવી રીતે ખાલી એના ભગવાનના દર્શન કરે એને કરીને કંઈ કલ્યાણ થતું નથી. એટલે મુક્તાને સમજ્યું કે મહારાજ, જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા તેનું તો જન્માંતરે કલ્યાણ થાય છે. કીધું ને, પ્રત્યક્ષ ભગવાનને દીઠા હોય એનું જન્માંતરે કલ્યાણ થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માંતરે કલ્યાણ છે, શાસ્ત્ર કરીને જાણ્યા તેણે પણ કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે. કાં જે જેને શાસ્ત્ર કરીને જાણ્યા તેને જ નેત્રે કરીને દેખે છે, અને નેત્રે કરીને જેને દેખે છે એને શાસ્ત્ર કરીને જાણે છે, માટે બેનું બીજબળ બરોબર થાય છે. હવે મેં કીધું એમ કે ભગવાનની સવારી નીકળી હોય અને ભગવાનના જેણે જેણે દર્શન કર્યા એનું કલ્યાણ થાય, પણ મહારાજ કે જન્માંતરે થાય, એનું બીજબળ થાય. જરૂર એને ક્યાંક જે બીજબળ થયું હશે તો રઝળતા રઝળતા એનું ક્યાંક ફળ મળશે, એને ભગવાન કે ભગવાનના એકાંતિક સંત એના યોગ થશે અને એને યોગ કરીને એનું જન્માંતરે કલ્યાણ થશે. પણ કંઈ ખાલી દર્શનથી કલ્યાણ થઈ જતું નથી, એનું બીજબળ થાય છે. કેમ? મહારાજ કે જેને નેત્ર કરીને દેખે છે એને શાસ્ત્ર કરીને જાણે છે. નેત્ર કરીને ભગવાનના જે સ્વરૂપનું દર્શન થયું એનું જ સ્વરૂપ, એના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રની અંદર કર્યું છે, અને શાસ્ત્રની અંદર જે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે એને જ પોતે નેત્ર કરીને દેખે છે. એટલે મહારાજ કે બેનું બીજબળ બરોબર થયું, એટલે એનું જન્માંતરણે કરીને કલ્યાણ થાય છે. પછી મહારાજ દ્રષ્ટાંત આપે છે કે ભાઈ, જેમ નેત્રથી ભગવાનના દર્શન કર્યા એમાં જ્ઞાન છે, પણ મહારાજ કે એને ખાલી જોયા જ કહેવાય. પછી કાને કરીને સાંભળ્યું એમાં પણ જ્ઞાન રહેલું છે, પણ એને ખાલી સાંભળ્યું જ કહેવાય. દ્રષ્ટાંત આપો કે કોઈ દૂધ હોય, દૂધ એના વખાણ કરે, એનું વર્ણન કરે કે ભાઈ દૂધ એ સફેદ હોય, દૂધ એ પીવાની અંદર મીઠું હોય, પછી એના જે કંઈ ગુણધર્મો હોય કે દૂધની અંદર આ વિટામિન રહેલા છે, આ કેલ્શિયમ રહેલા છે, આવા બધા દૂધના ગુણધર્મો છે. પછી આપણી સામે લાવી અને દૂધ મૂકવામાં આવે, એકની અંદર દૂધ હોય અને બીજાની અંદર છાશ હોય, હવે બંને છે તો સફેદ, આપણને ગુણધર્મો ખબર છે કે ભાઈ દૂધ આવું હોય, દૂધ પીવામાં મીઠું હોય, દૂધની અંદર આ કેલ્શિયમ આ વિટામિન રહેલા છે, પણ ખાલી જોઈને ખબર પડશે કે આ દૂધ છે ને આ છાશ છે? ખબર પડશે જોઈને? ના. કેમ? આપણને ખબર નથી દૂધના ગુણધર્મો, તો પણ છતાં ખબર પડશે ને, કારણ કે જોવામાં બંને સફેદ જ લાગે, અને અમુક વાર છાશ પણ એવી હોય કે આમ જોવા જઈએ તો લાગે કે દૂધ છે. એટલે ઘણી વાર અમારે તો ભૂલે પડી જાય સંતોને કે છાશને દૂધ સમજીને પીવા જઈએ તો પીએ પછી ખબર પડે, એટલે આ તો છાશ છે, થાય ને એવું. કેમ? કારણ કે જ્યારે જો હવે એ જ્ઞાન ખાલી ઇન્દ્રિયોની અંદર જ હતું, નેત્રને જ્ઞાન હતું કે ભાઈ આ વસ્તુ આવી ધોળી હોય તો એને દૂધ કહેવાય, પણ જ્યારે પછી જીવા ઇન્દ્રિય દ્વારા એને ગ્રહણ કરી ત્યારે પછી યથાર્થ જ્ઞાન થયું કે લે, આ તો હું દૂધ માનતો હતો પણ આ તો નીકળી છાશ. ખબર પડી મહારાજ શું કહેવા માગે છે? કે ખાલી ઇન્દ્રિય આંખે કરીને જોયું એ જ્ઞાન તો છે જ, એને જ્ઞાન કહેવાય, પણ ખાલી એને દર્શન કર્યું જ કહેવાય, એને યથાર્થ જ્ઞાન કહેવાય નહીં. જેમ કોઈ અંધ માણસ હોય એને હાથીના કહેવાય કે દર્શન તો કરી શકશે નહીં, પણ હાથી એની આગળ લાવો, પછી એને કોઈ હાથીનું અંગને સ્પર્શ કરો, ધારો કે પગને અડ્યો, તો એ શું કહેશે? આપણે પૂછીએ કે ભાઈ હાથી કેવો? તો કે થાંભલા જેવો. શું કહે? શેના જેવો? હાથી થાંભલા જેવો. પછી કોઈ બીજો માણસ હોય એ પણ અંધ હોય, એને પૂંછડીનો સ્પર્શ કરાય કે ભાઈ આ પૂંછડી પકડો, એને પૂછીએ કે ભાઈ હાથી કેવો? તો કે દોરડા જેવો. શેના જેવો? દોરડા જેવો. હવે બંને પોતપોતાની જગ્યાએ સાચા છે, પેલો કે થાંભલા જેવો એ પણ સાચો છે, પેલો કે દોરડા જેવો એ પણ સાચો છે, પણ યથાર્થ એને હાથીના સ્વરૂપનું જ્ઞાન નથી. કેમ? ખાલી એણે સ્પર્શ કરી અને સ્પર્શનું જ એને જ્ઞાન છે, એણે નેત્રે કરીને જોયો પણ નથી એટલે યથાર્થ જ્ઞાન નથી. પછી એના ગુણધર્મોની પણ ખબર નથી કે ભાઈ હાથી આવો હોય, આટલો મોટો હોય એને હાથી કહેવાય. પછી ધારો કે કોઈ દિવસ હાથીના જેણે દર્શન જ નથી કર્યા અને એને તમે ગાય લઈને બતાવો કે ભાઈ આને હાથી કહેવાય, તો એ માની જશે કે નહીં? હે, નાનું છોકરું હોય એને કંઈ જ્ઞાન હોતું નથી કે ભાઈ આને માં કહેવાય, આને બાપ કહેવાય,
એ તો મા બાપ એને શબ્દો નાખે છે કે ભાઈ આને માં કહેવાય, આને બાપ કહેવાય, આને સ્ત્રી કહેવાય, આને પુરુષ કહેવાય, આને કાકો કહેવાય, આને ભત્રીજો કહેવાય, આને મામો કહેવાય, આને માસી કહેવાય, આને માસા કહેવાય. આ બધું જ્ઞાન કોણ આપે છે? માતા પિતા આપે છે. બાળકને કંઈ જ્ઞાન હોતું નથી. હવે ધારો કે તમે એનો મામો હોય, એને તમે કહો કે આ તારા માસા છે, તો એ માની લેશે કે નહીં? હે, હકીકતમાં છે મામો, તો પણ શું થશે? આપણે માસા કહીશું તો એ માસા તરીકે એને સ્વીકારી લેશે. એમ મહારાજ કે ખાલી એક એક ઇન્દ્રિયો દ્વારા કરીને ગ્રહણ કરવામાં આવે તો એને જ્ઞાન કહેવાય, પણ એ ખાલી સૂંઘ્યું જ કહેવાય, ખાલી સાંભળ્યું જ કહેવાય, કે ખાલી દર્શન કર્યું કહેવાય, પણ યથાર્થ જ્ઞાન કહેવાય ને. પછી મહારાજે કીધું કે ભગવાનના ત્રણ સ્વરૂપ છે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને શંકરસણ. એ રૂપે ભગવાન જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. અને મહારાજ કે મત્સ્ય કચ્છાદિક અવતારનું પણ ધારણ કરે છે, અને જ્યાં જેવું કાર્ય હોય ત્યાં તેવું પોતે રૂપનું ધારણ કરે છે. જો આ વચનામૃત છે ને, છેકોની સમજાશે નહીં, છેલ્લે આનો નીચોડ આવશે, એટલે થોડી ધીરજ રાખજો, નહીંતર એમ થાય કે આ મહારાજ ક્યાંથી ક્યાં લઈ જાય છે. પણ આ કીધું ને, આ વચનામૃત છે એવું જ્ઞાનનો, એટલે મારી બુદ્ધિ પ્રમાણે આપણે એવા કંઈ ભણેલા પણ નથી કે આપણે એવું શાસ્ત્રની અંદર બધા દાખલા દ્રષ્ટાંત ઉદાહરણ લઈને સમજાવી શકીએ. પણ જેવું ભગવાનની દયાથી અને ગુરુની દયાથી સમજાય છે એવું સમજાવીશું. એટલે મહારાજ કે જ્યાં જેવું કાર્ય હોય ત્યાં ભગવાન એવા સ્વરૂપનું પ્રકાશિત કરે છે. હવે ભગવાનનું અમુક રૂપ એવું હોય કે જ્યાં ઇન્દ્રિયો અને અંતઃકરણ પૂગે પણ અનુભવથી પોગી શકાય નહીં. કહેતા ઇન્દ્રિયો અને અંતઃકરણ દ્વારા જ એનું ગ્રહણ થઈ શકે, પણ એનો અનુભવ થઈ શકે નહીં. અને કેવુંક સ્વરૂપ એવું હોય કે જ્યાં અનુભવ જ્ઞાને કરીને જ પહોંચી શકાય, પણ ઇન્દ્રિયો કે અંતઃકરણ દ્વારા ગ્રહણ કરવામાં આવે નહીં. ભગવાનના કેટલાય અવતારો એવા છે કે જ્યાં ખાલી ઇન્દ્રિયો અને અંતઃકરણ જ પૂગે પણ અનુભવ પોગી શકે ને. અને કેટલાક સ્વરૂપ એવા હોય કે ખાલી અનુભવ જ પોગે પણ ઇન્દ્રિયો અને અંતઃકરણ કરીને ગ્રહણ કરવામાં આવે નહીં. ત્યારે મહારાજ કે જે તે કાર્યની સિદ્ધિને અર્થે પણ ભગવાન તેવા જ થાય છે. આપણે ભગવાનના ઘણા ઘણા અવતારો છે, મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, ઋષિ. તો તમે જુઓ કે જ્યાં જ્યાં જેવું કાર્ય હતું ત્યાં ત્યાં ભગવાને તેવા સ્વરૂપનું ધારણ કર્યું છે. નૃસિંહ સ્વરૂપ ધારણ કર્યું તો એની પાછળનો પણ એક હેતુ હતો કે ભગવાન એવા સ્વરૂપનું ધારણ કરે તો જ હિરણ્યકશિપુનો નાશ સંભવ હતો, નહીતર હિરણ્યકશિપુ મરી શકે એવો હતો નહીં, કારણ કે એના વરદાન એવા હતા. તો ભગવાને પણ એવા સ્વરૂપનું ધારણ કર્યું. એટલે મહારાજ કે ભગવાન પણ તેવા તેવા જ થાય છે. માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ કહો છો? મહારાજ આ બધી માથાકૂટ કરી અને છેલ્લે નિત્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તો વિદ્વાન ખરા, એટલે એમ તો બેટિંગ કરે ને છેક ઉધી. એટલે કે તમે કયા સ્વરૂપને યોગ્ય કરીને કલ્યાણ થાય એમ કહો છો? કયું જ્ઞાન એને તમે એમ કહો છો કે આના યોગ્ય કરીને કલ્યાણ થાય? એટલે નિત્યાનંદ સ્વામી કીધું કે મહારાજ, ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો, અંતકરણ, અનુભવ એ ત્રણેય પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. ઇન્દ્રિયો પણ પૂગે, અંતકરણ પૂગે અને જ્ઞાન અને અનુભવ પણ પૂગે, એને યોગ્ય કરીને કલ્યાણ થાય એમ મહારાજ અમે કહીએ છીએ. હવે મહારાજ આગળ બીજી વાત કરશે. એટલે મહારાજ કહે છે કે એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે, જે પોતે એમ કહે છે, જે યસ્યાત્મ અક્ષર અતીતો અહમ અક્ષરાદપિ ચોત્તમ વિષ્ટમ અભ્યાદ અભ્યાદ મિદમ કૃષ્ણમેકાંશેન સ્થિતો જગત મતઃ પરતરમ નાન્ય કિંચિદસ્તિ ધનંજય મયિ સર્વમિદમ પ્રોત્તમ સૂત્રે મણિગણા ઇવ પશ્યમે પાર્થ રૂપાણી સતસો અથ સહસ્રશ. હવે આ શ્લોકનો અર્થ શું છે કે જે કારણથી હું ક્ષર પુરુષ જે બ્રહ્માદિક તેથી જુદો છું ને અક્ષરથી પણ ઉત્તમ છું, એટલે કે સ્વરૂપ, સ્વભાવ અને ગુણ એ થકી પણ ઉત્તમ છું, અને આ ચિદરૂપ છે સમગ્ર જગત તેને હું મારા અસ્થિ ધારણ કરી રહ્યો છું, એટલે હે અર્જુન, મારાથી પરમાર્થ સત્ય બીજું કાંઈ નથી. જેમ સૂત્રને વિશે મણિઓનો સમૂહ છે તેમ મારામાં સર્વ પરોવાયેલું છે. આપણે કહીએ કે ભગવાન અણુ અણુની અંદર રહેલા છે, સર્વ જગત ભગવાનમાં રહેલું છે અને ભગવાન સર્વ જગતમાં રહેલા છે. આ દુનિયાનો એક ખૂણો પણ એવો ખાલી નથી કે જ્યાં ભગવાન ન હોય. એટલે મહારાજ કહે છે કે ક્ષર અને અક્ષરથી ઉપર છું અને સાથોસાથ જીવ પ્રાણી માત્રની અંદર હું અંતર્યામી રૂપે રહેલો છું.
એટલે ઇત્યાદિક વચને કરીને પોતે પોતાની ઇન્દ્રિયો અંતકરણ થકી અગોચર કહે છે. માટે ભગવાનને તત્વે કરીને સમજવા તે તો એમ છે, જે ઇન્દ્રિયો અંતકરણ એ અનુભવ એ ત્રણેય કરીને પ્રત્યક્ષપણે ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. પણ એમાંથી મહારાજ કે જો એકે ઓછો હોય તો એને આત્યંતિક જ્ઞાન ન કહેવાય અને તેણે કરીને જન્મ મૃત્યુને પણ ન તરે. એક પણ જો પ્રકાર ઓછો હોય તો એને આત્યંતિક જ્ઞાન કહેવાય નહીં અને એનાથી જન્મ મરણ રૂપી સંસારને પણ તરી શકાય નહીં, કહેતા એનું કલ્યાણ પણ થાય નહીં. અને મહારાજ કે કોઈ સાધને કરીને બ્રહ્મ સ્વરૂપને પામે હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાન એવી રીતે ન જાણે તો તેને પણ પૂરો જ્ઞાની ન કહેવાય. હવે જો મહારાજ શું કહે છે કે બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય, બ્રહ્મને વિશે પોતાની સ્થિતિ થઈ હોય તો પણ મહારાજ કે બ્રહ્મ રૂપે થયો હોય એને પણ પરબ્રહ્મ તો જાણવા જ રહ્યા. એટલે આગળ મહારાજે શ્લોક લખ્યો કે નૈષ્કર્મ અપ્ય અચ્યુત ભાવ વર્જિતમ ન શોભતે જ્ઞાન મલમ નિરંજનમ. અને ગીતામાં કહ્યું છે કર્મણ્ય અપી બોધવ્યમ બોધવ્યમ ચ કર્મણો ગતિ બોધવ્યમ ચ વિકર્મણ અકર્મણશ્ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. કહેતા શું કીધું કે નૈષ્કર્મ જે આત્મસત્તારૂપ જ્ઞાન તે જો રાગ દ્વેષાદિકના અંજને રહિત હોય પણ તે જો ભગવાનની ભક્તિ વિનાનું હોય તો એ અતિ શોભતું નથી, અર્થાત ભક્તિ વિનાનું જ્ઞાન કેવળ શોભતું નથી. ઘણા શાસ્ત્રના જાણકાર એવા હોય, વિદ્વાન એવા હોય, પણ મહારાજ કે જો એના હૃદયની અંદર ભગવાનની ભક્તિ ન હોય તો એ જ્ઞાન અતિશય શોભતું નથી. કેવળ જ્ઞાન એ કલ્યાણકારી થતું નથી. મહારાજે ચારે ચાર સાધન કીધા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ. આ ચાર સાધને મહારાજ કે એકબીજાની અપેક્ષા છે, એકબીજાના વગર એકબીજાની સિદ્ધિ થઈ શકતી નથી. એટલે મહારાજ કે આ ચાર સાધને કરીને જ કલ્યાણ થાય છે. એટલે મહારાજ કે અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે તો શું, જે મહારાજ કે બ્રહ્મરૂપ થયો હોય એને પણ પરબ્રહ્મને તો જાણવા જ રહ્યા. હવે સુખદેવજી હતા એ બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ હતી આપણે જાણીએ છીએ, કે જે જન્મતાની સાથે જે પોતે સંસારનો ત્યાગ કરીને નીકળી ગયેલા. પહેલાં તો પોતે માતાના ગર્ભમાંથી પોતે જન્મ જ ધારણ નહોતા કરતા, બહાર જ નહોતા આવતા. પછી વિનંતી કરી કે સુખદેવજી તમે કૃપા કરો ને બહાર આવો. ત્યારે એમણે શું કીધું કે ગાયનું શિંગડું હોય એના ઉપર રાયનો દાણો જેટલા સમય રહે એટલા સમય હે પ્રભુ તમે તમારી માયાને સંકે લઈ લો. કેટલો સમય? ગાયના શિંગડા ઉપર રાયનો દાણો હવે કેટલી વાર રહે? સેકન્ડ કરતાં પણ સાવ ઓછો ભાગ, એ તો તરત સરકી જાય. એટલે કે આટલી વાર સુધી તમે તમારી માયાનો પડદો છે એ સંકે લઈ લો. અને ભગવાને એટલી વાર પૂરતો એ માયાનો પડદો હટાવી લીધો અને સુખદેવજીનો જન્મ થઈ ગયો અને સુખદેવજી જન્મતાની સાથે જ બ્રહ્મરૂપ થઈ ગયા, એ બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ થઈ ગઈ. અને એમ કહેવાય છે કે એ વખતે જ 900,000 બાળકોનો જન્મ થયો. કેટલા? 900,000. અને 99,000 એ 900,000 યોગ્યો થઈ ગયા, કારણ કે એ પણ એ સમયની અંદર જન્મ્યા એટલે એ પણ બધા બ્રહ્મરૂપ થઈ ગયા. ને પછી 900,000 પર્વત ઉપર એ 900,000 યોગ્યો પોતે તપ કરતા હતા. તો સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ હતા છતાં પણ એ ભાગવત ભણ્યા અને ભાગવતની એમણે કથા કરી. વિચાર કરો, જે બ્રહ્મ સ્વરૂપ, એટલે મહારાજે કીધું કે જે બ્રહ્મરૂપ થયો હોય એણે પરબ્રહ્મને તો જાણવા જ રહ્યા. ખાલી એમ માને કે હું બ્રહ્મરૂપ થઈ ગયો એટલે મારે હવે કોઈની જરૂર નથી, અહમ બ્રહ્માસ્મિ છેલ્લે આવશે. કે મહારાજ કે અહમ બ્રહ્માસ્મિ થઈને બેસી જાય તો પછી એને યોગ્ય કરીને મહારાજ કે એનું કલ્યાણ થતું નથી, પરબ્રહ્મને તો જાણવા પડેને જ પડે. એટલે મહારાજ કે જે બ્રહ્મરૂપ થયો છે તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું? જેમ શ્વેત દ્વીપવાસી જે નિરન્મુક્તે બ્રહ્મરૂપ થકા ચંદન પુષ્પ આદિક નાના પ્રકારની પૂજા સામગ્રી કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનાદિકે કરીને કરે છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતે ન કાંક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરમ. માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને પામ્યો ન કહેવાય. હવે જ્ઞાન થઈ ગયું પણ પછી જો એ પરબ્રહ્મ કહેતા પોતાના જે ઉપાસ્ય ઇષ્ટદેવ હોય એની ભક્તિ ન કરે તો મહારાજ કે એણે પણ આત્યંતિક કલ્યાણ થતું નથી. મહારાજે શ્લોક કીધો બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન સૂચતી ન કાંક્ષતી. કહેતા
जेनी ब्रह्म स्वरूप ने विशेष स्थिति थई होय एना अंतरनी अंदर पछी कोई बीजी इच्छा रहती नथी, न सोचती न कांक्षती। कांक्षती एटले इच्छा राखतो नथी अने सोचती एटले के शोक करतो नथी, सुच शोके शोक करतो नथी, कहता एने कहीं हरक शोक होतो नथी। समा सर्वेषु भूतेषु मद मद भक्ति लब्धे परा, कहता पछी जीव प्राणी मात्रनी अंदर मारा स्वरूपनुं दर्शन करे छे अने मारी भक्ति ने पामे छे। आवो ए श्लोकनो अर्थ छे। અને ભૂમિ રાપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકારિતિ અમે ભિન્ના પ્રકૃતિ રષ્ટદા, એ વ્યાપ્ય એવી જે જળ પ્રકૃતિ અને અપરે મયી મયિત સ્વન્યામ પ્રકૃતિ વિદ્ધિ મે પરામ જીવ ભૂતા મહાબાવો યયેદમ ધારેતે જગત। હવે આની અંદર મહારાજ આઠ પ્રકારની વ્યાપ્ય પ્રકૃતિ અને વ્યાપક પ્રકૃતિ, હવે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પ્રધાન પ્રકૃતિને મહત્વ, આ જે અષ્ટ પ્રકારની પ્રકૃતિ છે એ વ્યાપ્ય પ્રકૃતિ છે। કેવી છે? વ્યાપ્ય પ્રકૃતિ। આમ માયા છે એ જડ કહેવાય, કેવી? જડ। પણ અહીંયા મહારાજે માયાને જડ ચિદાત્મક કીધી છે, કેવી? જડ ચિદાત્મક। માયાનું અસ્તિત્વ પુરુષોત્તમ નારાયણ વગર એકલું સંભવિત નથી, એ પુરુષોત્તમ નારાયણ પણ એની અંદર ચેતન રૂપે રહેલા છે એટલે એને જડ ચિદાત્મક કહેવાય। એટલે મહારાજ કે વ્યાપક એવી ચેતન પ્રકૃતિ અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે? તો અષ્ટ પ્રકારની વ્યાપક પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક પ્રકૃતિ જે ચેતન્ય પ્રકૃતિ એ બેના આધાર છે। હવે ભગવાન આ બેના આધાર છે। જો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ બધી જે વ્યાપક પ્રકૃતિ છે એને વિશે પણ ભગવાન વ્યાપક રૂપે રહેલા છે, અંતર્યામી રૂપે। જેમ આકાશ છે, પૃથ્વી જળ તેજ વાયુ એ ચારેનો આધાર છે। પૃથ્વી જળ તેજ અને વાયુ એ ચારેનો આધાર કોણ છે? આકાશ છે। હવે આકાશ આમ જોવા જઈએ તો દેખાય છે, પૃથ્વી દેખાય, જળ દેખાય, તેજ દેખાય, વાયુ દેખાય, પણ આકાશ દેખાય છે, છતાં પણ એનો આધાર કોણ છે? આકાશ છે। આપણો આ દેહ છે, આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, જે કંઈ કરીએ છીએ, આ બધું શેના આધારે થાય છે? જીવના આધારે થાય છે। પણ જીવ દેખાય છે હે, પણ આખાનો આધાર કોણ છે? જીવ છે। હવે જીવ નીકળી જાય તો આ બધું કંઈ સંભવી શકે? કંઈ બોલી ના શકાય, કંઈ કહી ના શકાય, અરે પૂરું હોય, જીવ નીકળે એટલે પછી મળદું જ થઈ જાય, એને પછી સળગાવવું જ પડે, એની અંદર પછી કંઈ લાંબુ ઉપજે નહીં। એટલે જીવ છે એ આખા શરીરનો આધાર છે, જીવ આખા શરીરની અંદર એ કહેવાય કે ઇન્દ્રિયો અંતકણે બધાનો પ્રકાશ આપનારો જીવ છે। જો જીવ ન હોય તો આ બધું કાંઈ સંભવી શકે નહીં। એમ મહારાજ કે આકાશ છે એ ભલે દેખાતો નથી પણ ચારેનો આધાર છે, એમ મહારાજ કે પુરુષોત્તમ ભગવાન ભલે કદાચ આપણને નરી આંખે કરીને દેખાતા ન હોય પણ મહારાજ કે જળ એવી જે વ્યાપ્ય એવી ચેત જળ પ્રકૃતિ અને વ્યાપક એવી ચેતન પ્રકૃતિ એ બંનેના પોતે આધાર છે। એટલે મહારાજ કે જેમ આકાશ છે તે પૃથ્વીઆદિક ચાર તત્વોના આધાર છે અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભોળો આકાશ પણ સંકોચ અવસ્થાને પામે છે અને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે બેળી આકાશની પણ વિકાસ અવસ્થા થાય છે અને જળ તેજ વાયુ એ સંકોચ વિકાસ અવસ્થા બેળી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા થાય છે। અહીંયા સંકોચ વિકાસ અવસ્થા એટલે કે નાનું થવું અને મોટું થવું, જેમ તમે જો બાળક જન્મે ત્યારે એના ઇન્દ્રિયોના જે છિદ્રો હોય ને બધા નાના નાના હોય, હવે એની અંદર પણ એમ કહેવાય કે આપણી અંદર પણ આકાશ તો રહેલો છે પણ જેમ જેમ એ મોટો થાય તો શું થાય? એના અંગોનો વિકાસ થતો જાય। ક્યારે એવું થયું કે ભાઈ માથું મોટું થઈ ગયું ને બધું હાથ પગ નહીં હોય એમને એમ રહ્યું? ના, એ બધું સાથે સાથે થતું જાય, એની આંખ વધે, એનું નાક ધીમે ધીમે મોટું થાય, એનું મુખારવિંદ મોટું થાય, એના હાથ પગ બધા અંગો ધીમે ધીમે વિકાસને પામતા જાય। એટલે મહારાજ કે આવી રીતે જ્યારે જળ તેજ વાયુ એની સંકોચ કે વિકાસ અવસ્થા થાય તે ભેળી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા થાય, તેમ મહારાજ કે બે પ્રકૃતિની સંકોચિક વિકાસ અવસ્થા તે ભગવાન વિશે છે, એવા જે ભગવાન તે સર્વના આત્મા છે અને ત્યાં શ્રુતિઓ કહે છે જે યસ્ય અક્ષરમ શરીરમ યસ્ય આત્મા શરીરમ અને યસ્ય પૃથ્વી શરીરમ ઇત્યાદિ શ્રુતિઓ છે, કહેતા જે અક્ષર એ ભગવાનનું શરીર છે, આત્મા એ ભગવાનનું શરીર છે અને પૃથ્વી એ પણ ભગવાનનું શરીર છે। એટલે કહેવાનું હતું કે આપણે જેમ આ દેહ ધારણ કર્યો છે તો આ દેહ એ આપણું શરીર છે,
અને જીવ એ શરીરી કહેવાય. જીવને શું કહેવાય? શરીરી. શરીર અને શરીરી ભાવ, એમાં પૃથ્વી છે, ભગવાનનું શરીર છે, અને ભગવાન પોતે એના શરીરી છે. આત્મા એ ભગવાનનું શરીર છે અને ભગવાન એ થકી નોખા એ શરીરી છે, અને અક્ષર એ ભગવાનનું શરીર છે અને એથી નોખા ભગવાન પોતે શરીરી છે. આ થોડું કઠણ છે, બધું બુદ્ધિમાં બેસે નહીં, પણ જેટલું આવડે એટલું ઠીક છે. નહીતર ભગવાનને સમીણ સમીણ કરવું, એમાં એના યોગે કરીને પછી જ્ઞાન ધીમે ધીમે આમાં છેલ્લે આવશે. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ ઠાવકી ગાંઠ પડી ગઈ હોય કે આ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે સાક્ષાત, અને જો અનુભવની અંદર ન દેખાતો હોય તો પછી મહારાજ શું કરું? તો મહારાજ કે ભગવાનની ઈચ્છા જાણવી, કે આપણે માનીએ છીએ તો ખરા, પણ ભગવાનની ઈચ્છા કરીને આપણને કાંઈ જણાતું નથી. એટલે કદાચ આપણે મનાતું હોય કે ભાઈ આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એ ભગવાન પોતે જ છે, પણ અનુભવની અંદર કદાચ ના આવતું હોય તો પછી ભગવાનની ઈચ્છા માનવી, કે હજી આપણી એવી પાત્રતા નહીં હોય, અથવા ક્યાંક એવી આપણી ખામી હશે એને યોગ્ય કરીને જણાતું હશે નહીં. એટલે મહારાજ કે આવી રીતે ઇત્યાદિ શ્રુતિઓ છે. એટલે મહારાજ કે આવી રીતે જ્યારે એને જ્ઞાન થાય ત્યારે મહારાજ કે એને પરિપૂર્ણ જ્ઞાની કહેવાય, પણ મહારાજ કે જો આવી રીતે યથાર્થ જ્ઞાન ન હોય તો એને પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. એટલે થોડુંક જ છે એટલે આપણે પૂરું જ કરી નાખીએ, પછી ખોટું કાલે તમને કંટાળા આવે. એટલે મુક્તાનંદ સ્વામી પછી જોઉં પૂછ્યું, મેં કીધું ને માર સ્વામી કે એવી રીતે દેખાતું ન હોય અને અંતઃકરણમાં તો એવી દ્રઢ આંટી હોય તો પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં? આપણું આવું છે, આંટી તો પડી ગઈ હોય કે ભાઈ આ પુરુષોત્તમ ભગવાન સાક્ષાત પોતે છે, તો પછી અનુભવની અંદર નથી, આપણને દેખાતું નથી એવું, આમ તેજોમયની અંદર ભગવાનના દર્શન થતા હોય, આ બધો અનુભવ છે, એટલે કે બધું દેખાતું નથી તો એને જ્ઞાન કહેવાય કે નહીં? એટલે શ્રીજી મહારાજ પછી દ્રષ્ટાંત આપ્યો કે જેમ અંધારું ઘર હોય તેમાં કોઠી થાંભલા રહ્યા હોય તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય. હવે આ આ હોલ છે, આની અંદર આપણે અંધારું કરી દઈએ તો હાથે કરીને કંઈક અડશું એટલે ખબર તો પડશે કે ભાઈ આ વસ્તુ અહીંયા પડી છે, પણ જેવું પ્રકાશની અંદર જ્ઞાન હશે એવું કંઈ જ્ઞાન આપણને હોય નહીં કે ભાઈ આ અડીને ખબર પડી જાય કે આ વસ્તુ આ જ છે, આ વસ્તુ આ જ છે, યથાર્થ જ્ઞાન થશે નહીં. એટલે મહારાજ કે યથાર્થ દેખ્યા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાન વિશે જડ ચિત્ત પ્રકૃતિ રહી છે ને પ્રકૃતિને વિશે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે, પણ દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. આપણે બધા પરિપૂર્ણ જ્ઞાની કહેવાઈએ નહીં, કારણ કે આપણને દેખ્યામાં આવતું નથી. અને જો એને એવી ઠાવકી આંટી પડી ગઈ હોય અને કંઈક અલૌકિક જણાયું જોઈએ નહીં તો જણાશે, અને નિસંદેહ એવી આંટી છે ને જણાતું નથી તો એમ સમજે જે ભગવાનને વિશે તો સર્વ છે પણ ભગવાન મને દેખાડતા નથી એવી જ એમની ઈચ્છા છે. ભગવાનના વિશે તો છે જ પણ મને દેખાડતા નથી એમ સમજીને ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. કીધું ને મહારાજે કે આવી રીતે એને આંટી પડી ગઈ હોય અને ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને કે બસ આ ભગવાન મળી ગયા એટલે મારું કલ્યાણ થઈ ગયું, મારે હવે કરવાનું કાંઈ બાકી રહ્યું નથી, તો મહારાજ કે એને પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને પૂરે બધા ભક્તો આવા જ જ્ઞાની હતા, એને મહારાજ મળ્યા. મેં કીધું એમ સુરબાપુને એવો નિશ્ચય હતો કે બસ આના સિવાય જગતનો કરતા હતા બીજો કોઈ છે નહીં, એટલે જ્ઞાની જ હતા આમ જોવા જઈએ તો. એટલે મહારાજ કે એને પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. માટે ઇન્દ્રિયો અંતકરણ અનુભવ એ ત્રણેય પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ, તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠ કહ્યો છે. મહારાજે ચાર પ્રકારના ભક્ત કીધા, આર્થ અર્થાથી જિજ્ઞાસુ અને જ્ઞાની. એ જ્ઞાની કયો? આ પ્રકારનો જે અહીંયા મહારાજે લોયા પ્રકરણના સાતમા વચનમાં કહ્યું એવો જે જ્ઞાની હોય એની મહારાજ વાત કરે છે, કે આવો જે જ્ઞાની હોય એ શ્રેષ્ઠ છે. એટલે આપણી તો આટલી બધી સ્થિતિ નથી, પણ આપણે તો કીધું ને એમ કે અંતરની અંદર ગાંઠ વાળી દેવી, ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા દેશકાળ આવે, પણ આપણો નિશ્ચય ફરવો જોઈએ નહીં. એટલે મહારાજ કે એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિમાં જે પ્રત્યક્ષ ભગવાન, તેને પ્રકૃતિ પુરુષ અક્ષર, તે થકી પર સર્વના કારણ સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે, એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ. કીધું ને અનન્યપણે, અનન્યપણે કહેતા એક અને માત્ર એક જ, અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતો અને કેવળ શાસ્ત્રે કરીને અહમ બ્રહ્માસ્મિ થઈને બેસે છે અને કહે છે જે ગ્રામ કૃષ્ણાદિક એ તો બ્રહ્મરૂપ, એવો જે હું તે મારી લહેરી છે, એવો જે બ્રહ્મ કુદાળ આધુનિક વેદાંતિ તે તો અતિ દુષ્ટ છે,
મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે, પણ કોઈ દિવસ એનો છુટકારો થતો નથી. આ વિશેષ કરીને મહારાજ શેના માટે વાત કરી કે જે પોતે એમને અહમ બ્રહ્માસ્મિ થઈને બેસી જાય છે, કહેતા ભગવાનના અસ્તિત્વને સ્વીકારતા નથી. મહારાજે એને બ્રહ્મ કુદાળ કીધા. કેવા? બ્રહ્મ કુદાળ. જેમ પેલો કોદાળી લઈને ખોદે ને, એમ મહારાજ કે આ બધા ખોદનારા એને બ્રહ્મ કુદાળ કહેવાય, કે જે બ્રહ્મને ખોદતા હોય. એટલે મહારાજ કે એવાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. એટલે આપણે મૂંઝાવું નહીં કે સારું આપણને આવું જ્ઞાન નથી તો આપણું શું થશે, પણ મહારાજે કીધું કે એવી આંટી પડી ગઈ હોય તો મહારાજ કે એને યથાર્થ ભગવાનનું જ્ઞાન જાણો અને મહારાજ કે એનું પણ આત્યંતિક મોક્ષ થાય થાય ને થાય. તો એ સાથે આજે લોયાનું સાતમું વચનામૃત અહીં આપણે પૂર્ણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદેમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 શ્રી ઘનશ્યામ મહારાજ.